आवो मड़िए भूला पड़ेला श्वास ने विश्वास अपनार ए भूमियाने के जने लाल किताबनी ज्योत वड़े केटलाय जीवन ने झगमगता कर्या छे अने जानिए आ शास्त्र अने तेना उपाय। नमस्ते गुरुजी। नमस्ते। अबे छेला त्रण वर्षथी मारा दरेक कामों जे छे ए गुचवाय छे अने जे पैसा भी लेवाना छे लोको पासे आवता नथी सामे पैसा आपवाना पण छे અને પ્રોપર્ટી પણ છે પણ કોઈ વેચાતી નથી। સાહેબ તમારે શનિની 7:30 શરૂ થઈ યસ અને ચંદ્ર શનિ ચોથા સ્થાનમાં બેઠેલા છે એટલે તમે અટવાવ છો યા ચંદ્ર શનિનો ઉપાય કરો દૂધની આઈટમ બંધ કરો બરાબર અને દૂધનું દાન દર સોમવારે કરવાનું રાખો બરાબર ઓકે અને એક લોખંડની પેટીમાં ચાંદીની થાળી મૂકવાની તમે પાણી ભરી બંધ કરીને ઘરના બેડરૂમમાં મૂકી દો બરાબર અને સૂર્યબુધ શુક્ર જન્મનું કપડું નહીં હોય તો એક મીટર પીળું કપડું ડેલી નદીએ જઈને ધોઈને આવો 43 દિવસ સળંગ ધુઓ નસીબનો મહેલ નીકળી જશે અને ચાંદી પહેરવાની રાખો। ઓકે થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। સંતાન માટે પૂછવાનું છે। સંતાન માટે બેન તારે મહેનત કરવી પડે। ગુરુ રાહુ છઠ્ઠા સ્થાનમાં છે, શુક્ર પાંચમા સ્થાનમાં છે। તને ઉપાય આપેલો તે તું કરે છે? હા। બસ એનો ઉપાય પ્રોબ્લેમ પણ છે, હે? સ્કિન પ્રોબ્લેમ, સ્કિન પ્રોબ્લેમ છે। પાંચમે શુક્ર છે, સૂર્યના સ્થાનમાં શુક્ર બેઠેલા છે, સૂર્યની ગરમીથી ચામડીને તકલીફ પહોંચે છે, એની પર ધ્યાન આપો બરાબર। ઉપાય ઉપાય પ્રાઇવેટ પર દહીંથી ધોઈને નહાવાનું બરાબર। સૂર્ય ચોથા સ્થાનમાં છે, ગોળ દાન કર અને આંધળાને જમાડ। શનિ ત્રીજા સ્થાનમાં છે, ફાઇનાન્શિયલી મેટર માટે ડેલી 3 કૂતરાને ખાવાનું નાખ અને વિચારવાનું થોડું ઓછું કરના, બહુ વિચારે છે તું, એમાં થોડું ઓછું કર બેન। મંગળ બીજા સ્થાનમાં છે, ભાઈ છે, હા છે, તો ભાઈની સાથે સંબંધ જાળવ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। આ મારા છોકરાનો છોકરો છે, એ કેટલું ભણશે કે શું કરશે, એમ એનું ભણવાનું કેવું રહેશે? ભણવાનું નબળું બેન, એને તો એ લેવું, સાયન્સ તો લઈ શકે? સાયન્સ કયામાં છે? અત્યારે 10th માં છે, અત્યારે 10th માં છે, સાયન્સ લેવું પડે, પણ બહુ બધી મહેનત કરવી પડશે બેન, એને સાયન્સ લેવું છે। કોમર્સ નો વિદ્યાર્થી છે, ખોટા સાયન્સ માં એ નહીં કરતા ને, તો 12માં પછી ભણતર છોડવું પડશે। હા, એને કાયમ કોમર્સ માં જાય તો વધુ સારું, કારણ કે બુધ 9માં સ્થાનમાં છે અને ચંદ્ર બીજે છે, એટલે તકલીફ તો પડશે એને, કાયમ શરદી રહી છે, પણ શરદી રહી ને બેન, ચંદ્ર એનો ઉચ્ચનો છે, કપૂર સૂંઘવાનું રાખો। હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ। હેલો, જય શ્રી કૃષ્ણ સર। જય શ્રી કૃષ્ણ। મારા હસબન્ડની છે આ કુંડળી, હવે સર એના જીવનમાં બહુ સ્ટ્રગલ પડે છે, આજ 22-25 વર્ષની અંદર દેવું કરીને બધા ધંધા કરે પણ એ કોઈમાં સક્સેસ નથી થતા, કર્મસાના અંધળું છે બરાબર, એમાં ચંદ્રકેતુનું એ છે, પૈસાની તકલીફ તમને રહેશે ને, દેવાદાર રહેશો તમે બરાબર, તો ચંદ્રકેતુના ઉપાય દર પૂનમને દિવસે એક નારિયેલ, એક મુઠ્ઠી બદામ, 3 લીંબુ, 3 કેળા એ કરવાના, અને એ કરીને આ પાનું પાછળનું છે ને એને ફાડી નાખજો, આ મેરુ લક્ષ્મી યંત્ર ને આ બધું, આનાથી પૈસા વાળા થવાનું હોય તો હું જ નહીં વેચતી અહીંયા ગાડી, પણ એ કઈ નથી કર્યું, તો ખાલી મારા જે કાઢી દીધું હતું, પણ અત્યારે હોટલ કરી છે રાજસ્થાન, 10 દિવસ થયા પણ ચાલતી નથી, તો કેવું એ ધંધામાં સફળતા રહેશે? આ મેં કીધું તે કરાવો પહેલા ખાલી, એને એ કર્યો બરાબર, શું કરવાનું? એક નારિયેલ, એક મુઠ્ઠી બદામ, 3 લીંબુ, 3 કેળા માથાપતી ઓવારીને નદીમાં વહાવવાના, દર પૂનમને દિવસે કરવાનું બરાબર, એક મુઠ્ઠી ચણાની દાળ દાન કરવાની, અને આંધળો મળે તો 5 રૂપિયાના કે 2 રૂપિયાના બિસ્કિટ બી એને ખવડાવવાના, આટલા ઉપાય શરૂ કરાવો, તમારા મિસ્ટરની હોટલ ચાલુ થઈ જશે, છે હોટલનો ધંધો લખ્યો છે, થઈ જશે સરસ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। સર મને છે ને હેલ્થનો ઇસ્યુ છે, હમણાં હું મને કોલેસ્ટ્રોલ પણ આવેલું, બીપીની મેં દવા પણ 8-10 મહિનાથી લેમ છું, અને આગળ મેં માઇગ્રેનની પણ ટ્રીટમેન્ટ કરાવી, મને કિડનીની પણ પ્રોબ્લેમમાં મને પથરી છે, અને પેટને લગતી સમસ્યા તો રહી જ છે ને, તેના લીધે માથાની, તમારા શરીરમાં લોહી મેઇન ખરાબ છે, મંગલ રાહુ ભેગા છે 7મા સ્થાનમાં સૂર્યની સાથે,
સૂર્ય મંગલ ને રાહુ, હા, તો આ જે પ્રોબ્લેમ છે ને, સૂર્ય નીચ થાય, સૂર્ય નીચ થાય, સૂર્ય શરીર, શરીર તો ઓલરેડી ખરાબ છે, મંગલ રાહુ ભેગા છે તો એ પણ તમને તકલીફ આપે છે, એની પર બી ધ્યાન આપો. બરાબર, એક નાની માટલી લેવાની મીડિયમ સાઈઝની, એક કિલો જવ ભરવાના, માથા પરથી 7 વાર ઓવારીને વહાવી દેવાના. થોડો ગુસ્સો ઓછો કરો, એ બી જરૂરી છે. ચંદ્ર કેતુ દર પૂનમને દિવસે એક નારિયેલ, એક મુઠ્ઠી બદામ, 3 લીંબુ, 3 કેળા ઓવારીને વહાવવાના. બરાબર, અને રોજ કઈ કામબામ કરો છો કે ઘરમાં જ છો? ઘરમાં જ છો. તો એક ફૂલ તમારી આજુબાજુ રાખો, અને શુક્રવારે ગાજર દાન કરો. બરાબર, સૂર્યને જલબલ ચડાવો છો તો ગોળ નાખીને ચડાવો. બરાબર, કરું છું. અને ચાંદી પહેરવાની રાખો. ચાંદી તો આ સોનું પહેરે તો વાંધો કે? સોનાનો વાંધો નથી, પણ ચાંદીની જરૂરિયાત છે બેન તમને. ગુરુ બારમે છે, સોનું પહેરાય, વાંધો નથી, પણ અમે કીધા એ ઉપાય કરો. બરાબર, કેમકે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બંને છે, તો ચંદ્ર મન અને સૂર્ય શરીર બંને ડિસ્ટર્બ થાય. અમાસને દિવસે નારિયેલ ને બદામ, પૂનમને દિવસે નારિયેલ બદામ, લીંબુ ને કેળા. બરાબર, આટલી વસ્તુ કરો. હા,